અન્ય એક સમાચાર પર નજર કરીએ. મહેસાણામાં પાટીદારોની મહારેલીની શરૂઆત થઈ છે. મહારેલીમાં પાટીદારો પોતાનો પાવર બતાવશે. 500થી વધુ બાઇક કાર આ રેલીમાં જોડાશે. સવારે 11 કલાકે માતાજીના દિવ્ય રથનું પ્રસ્થાન થશે. ઉમિયાધામથી રથ નીકળીને ઊંઝા પહોંચશે. મહેસાણા અર્બન બેંક આગળ રથનું સ્વાગત થશે. સ્વાગત બાદ માતાજીની મહાઆરતી કરાશે. મહેસાણા બાદ કલોક થઈ જાસપુર જશે. 15 ઓક્ટોબરે માતાજીનો રથ અમદાવાદમાં ફરશે. તેજસ દવે સંવાદદાતા ફોન લાઇન પર જોડાયા છે. તેજસ, મહારેલીનો શું રૂટ નિર્ધાર કરવામાં આવ્યો છે અને કેવી તૈયારીઓ? બિલકુલ તે નિશ્ચિત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, તેમને સોલા ભાગવત પાસેની જે તેમની જમીન છે ત્યાં આગળ મોટું ઉમિયા ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યાં આગળ 100 વીઘાની અંદર ક્યાંક 1000 કરોડના ખર્ચે ઉમિયા ધામ ઉમિયા ફાઉન્ડેશન એક મોટું ઉમિયા ધામ ત્યાં આગળ નિર્માણ કરવા જઈ રહ્યું છે. ત્યારે તેના સંદર્ભે આજે મહેસાણાના ઊંઝા ખાતેથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમિયા માતાનો દિવ્ય રથ આજે ઊંઝાથી નીકળીને મહેસાણા આવશે. અર્બન બેંક ખાતે તેને આઈને સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ત્યાં આગળ મહિલાઓ અને પુરુષો દ્વારા ત્યાં આગળ માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે. મહાઆરતી ઉતાર્યા બાદ ત્યાંથી તે રથ છે જે તે કલોલ ખાતે જવા રવાના થશે અને કલોલ થઈને તેનો રૂટ જે છે તે કલોલ થઈને તે અમદાવાદના જાસપુર ખાતે એને તે રેલી સમાપ્ત થશે. ત્યારબાદ આગામી જે 15 તારીખ છે, 15 ઓક્ટોબરના રોજ આ માતાજીનો જે દિવ્ય રથ છે તે સમગ્ર અમદાવાદમાં ફરવાનો છે. અને ત્યારબાદ આ ક્યાંક ક્યાંક રથ જે છે તે વિશ્વ ભ્રમણ કરવાની પણ વાત સામે આવી છે. રથ જે છે તે વિશ્વ ભ્રમણ કરીને ત્યારબાદ જે ઉમિયા ફાઉન્ડેશનની જ્યાં આગળ તે આવીને ત્યાં તેની યાત્રા સમાપ્ત થશે. જી બિલકુલ તેજસ, ધન્યવાદ જાણકારી માટે.